છે. હું સિંધોડી મોટી જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજે હવે ચાર દિવસથી આવેલ વરસાદના કારણે છેલ્લા ચાર દિવસથી અમારો ગામ સંપર્ક વિહોણો છે. અમારા ગામમાં આ એક મુખ્ય માર્ગ છે જે આવવા જવાનો એક જ માત્ર માર્ગ છે, જ્યાં ભારે વરસાદને કારણે અત્યારે પાણી આવી જવાથી આવવા જવાનો રસ્તો બંધ છે. ક્યારે પણ કોઈ મેડિકલ ઇમરજન્સી હોય કે કાંઈ પણ હોય, અમારો ગામ સંપર્ક વિહોણો થઈ જાય છે. અમે બહાર નીકળી નથી શકતા, જે બહાર રહી જાય છે અંદર નથી જઈ શકતા. સરકારશ્રીમાં વખતો વખત દર વખતે લેખિત અને મૌખિત રજૂઆત કરવા છતાં પણ સરકાર આજે 75 વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે ત્યારે શું કામ અમારી રજૂઆત ઉપર ધ્યાન નથી આપતી? શું અમારો ગામ ગુજરાત રાજ્યમાં નથી? શું અમે ગુજરાત રાજ્યના નાગરિક નથી? એના લીધે શું કામ અમારા ઉપર ધ્યાન નથી આપવામાં આવતો? આજે તમે આ વિડીયોમાં જોઈ શકશો મીડિયાના માધ્યમથી, આ ભાઈ અત્યારે પોતાના જીવના જોખમે આ પાણીમાંથી તણાઈને બહાર આવ્યા છે. એમના પત્ની બીમાર છે, એમની દવા માટે એ પોતાના જીવના જોખમે બહાર આવ્યા છે. અને વખતો વખત રજૂઆત કરવા છતાં પણ સરકારી તંત્રએ કોઈ અમારી રજૂઆત ધ્યાનમાં લીધી નથી કે સરકારે નથી લીધી. તો હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આવનારી ચૂંટણીઓમાં વિધાનસભાની હોય કે લોકસભાની હોય, અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશું. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણ ચૂંટણીઓનો બહિષ્કાર કરશું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.